મારી ધનરાશિ છે ધન રાશિ જોડે તકલીફો હું છેલ્લા ત્રણ મહિનાથી સતત બહુ જ મોટા પાયા પર અનુભવું છું તમામ ને ફરી એકવાર જય જીનેન્દ્ર પ્રણામ નમસ્કાર અને સૌથી પહેલા મિચ્છામી દુક્કડમ ખરેખર ખૂબ ખૂબ આપની માફી ચાહું છું કે આજે બિપિનભાઈ અહીંયા આપણી સમક્ષ રહ્યા પરંતુ એમને આપણે સાંભળી નહીં શક્યા અને એમનો સમય વીતી ગયો અને આપણે જોડાઈ જ નહીં શકાયા એકબીજા જોડી જ નહીં શકાય તકનીઓને તકનીકી કારણોસર આપની હું માફી માંગુ છું અને હવે વધુ સમય ન બગાડતા તાકીદે હું બેન બેનને વિનંતી કરીશ કે તમે નવકાર શરૂ કરો અને મંત્ર બાદ તરત જ મુંબઈ મુંબઈથી હું પ્રયત્ન વિનંતી કરીશ કે તેઓ તરત જ ચંદ્રકાંતભાઈ મહેતા કે જેઓ ન્યૂ જર્સી અમેરિકાથી બોલી રહ્યા છે અને તેમની સાથે ઘણા બધા જોડાયા પણ છે તેઓ એમનું વ્યાખ્યાન શરૂ કરે તે પહેલા એમનો પરિચય આપી ને પછી તરત જ નરેશભાઈ આપી કરતોજી આટલી વાત પછી છેલ્લે હું મારી થોડી વાતો કરીશ અત્યારે કશી જ કરતો નથી ફરી એકવાર ખુબ પ્રણામ અને નમસ્કાર ભૈરવી બેન ૐ નમો નમ

એ ચંદ્રકાંતભાઈ બી મહેતા એક એજ્યુકેશનલ અને પ્રોફેશનલ એનું બેકગ્રાઉન્ડ છે માસ્ટર ડિગ્રી એમણે ફિઝિક્સ ઓફ ગુજરાત યુનિવર્સિટી થી કરેલી છે ગુજરાત અને માસ્ટર માસ્ટર્સ ડિગ્રી ઇન ન્યુક્લિયર એન્જિનિયર પોલીટેકનિક ઇન્સ્ટિટ્યુટ ઓફ ન્યૂયોર્ક થી પણ કરેલું છે એટલે એમનું એજ્યુકેશન ખૂબ જ હાઈ લેવલે છે અને એ લોકો પર્યુષણ પર્વમાં આઠ દિવસ ઇન્ટરનેશનલ લેવલે પણ વર્લ્ડ વાઈડ એવા પર્યુષણના વ્યાખ્યાનો આપવા પણ જાય છે એટલે જેમ કે યુએસએ સિંગાપોર એન્ટવર્પ બેલ્જિયમ બેંગકોક થાઈલેન્ડ જપાન અને મોમ્બાસા વગેરે જગ્યાએ એ લોકો અને કેનેડા પણ એ લોકો ઇન્ટરનેશનલ લેવલે ત્યાં વ્યાખ્યાન માળા આપવા જાય છે સ્પેશિયલી એવોર્ડ એમને મળેલા છે એક તો જૈનના રત્ન એવોર્ડ માં જૈન એસોસિએશન ઓફ ઇન્ડિયન નોર્થ અમેરિકા એ આપેલું છે જૈન સ્કોલર્સ એવોર્ડ એમને બે હજાર તેર માં નોર્થ અમેરિકા અને કેનેડા તરફથી મળેલ છે લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ ફ્રોમ ઇન્સ્ટિટ્યુટ ઓફ જૈનોલોજી એટલે એમણે ઘણા બધા એવોર્ડ આ રીતે પ્રાપ્ત કર્યા છે અને જૈન રિલીજીયન માં એ લોકો સારું એવું પ્રભુત્વ ધરાવે છે અને સારું એવું ધર્મ પાળે પણ છે આ રીતે એ લોકો જૈન સોસાયટી ઓફ સિંગાપોર જૈન સોસાયટી ઓફ એન્ટવર અને એ ઘણા બધા જણે એમને અને ધરમપુરના મિશનમાં પણ એ લોકો એકદમ આગળ પડતા છે અને એને બુક પણ ઘણી બધી લખી છે એમ કે ઓથોરાઈઝ સેવરલ બુક્સ ઇન્કલુડિંગ શીત ચક્ર આરાધના અને તેના રહસ્યો સૂત્ર સૂત્ર અને જ્ઞાન સાગરના આવી રીતે એને ઘણી બધી બુક્સ પણ લખી છે અને અત્યારે એ લોકો બે હજાર બે હજાર છ અને સાત માં જૈના ડાયરેક્ટર તરીકે એમને ફરજ બજાવી છે અને ચેરમેન તરીકે પણ ફરજ બજાવી છે આ રીતે ચંદ્રકાંતભાઈ મેતા આપણી વચ્ચે અત્યારે હાજર છે આપણે બધાએ અમને શાંતિથી એમને સાંભળશું જય જીનન્દ્ર જય થેન્ક યુ માન્ય We are here to listen to you sir very sorry for the technical difficulties બિપિનભાઈ આપનો ફરી એકવાર આપ આપ છો તો પ્રગટ થજો જરા એક મિનિટ માટે હોવ તો બિપિનભાઈ છે હું જોઈ રહ્યો છું

સૌ પ્રથમ તો ભદ્રેશભાઈએ ખૂબ નમ્રતાપૂર્વક આપણને નિવેદન કર્યું અને જીવનની અંદર આવી બધી વસ્તુઓ ઘટતી જ રહેશે બની રહેશે એમાં આપણે આશ્ચર્ય પામવા જેવું નથી નરેશભાઈએ પણ ઘણા પ્રયત્નો કર્યા અને છેવટે આપણને બીજી લિંક મોકલી આપી અને આશા પરિચય આપ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વધારે સમય ન લેતા આપણે મૂળ વાત ઉપર આવીએ આજનો વિષય છે મોક્ષના બીજ વાવીએ ચાલો મોક્ષના બીજ વાવીએ એક વખત એવું બન્યું એક નાના ગામમાં આચાર્ય ભગવંતનું ચાતુર્માસ હતું અને એ ચાતુર્માસ ની અંદર નાના ગામની અંદર ઘણા બધા લોકો ત્યાં આગળ આવતા હતા સાંભળવા માટે એમને અને એમાં હોલની અંદર આખા બધા લોકો બધા એટલા બધા સમાઈ જતા હતા કે કોઈ જગા ના મળે એક યુવાન જેને બહુ ક્યુરિયોસિટી થઈ કે આચાર્ય ભગવાન શું કહેશે એ સાંભળવા માટે ત્યાં પહેલી વાર આવ્યો કોઈ દિવસ એ આવ્યો નથી પહેલી જ વખત એને કોઈ જૈન ધર્મનો પરિચય નથી કશું જ નથી પણ ખૂબ જ લોકપ્રિય થઈ ગયેલા આચાર્ય ભગવંતને સાંભળવાની ભાવનાથી એ ત્યાં આવ્યો અને એને સાંભવ્યું કે આચાર્ય ભગવાન મોક્ષ વિશે શું કે છે આચાર્ય ભગવંત કહી રહ્યા હતા કે સાચું સુખ એ મોક્ષમાં જ સમાયેલું છે અને એ સુખની પ્રાપ્તિ કરવા માટે એના સમ્યક દર્શન આપણે પ્રાપ્ત કરવું પડે અને સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે મૈત્રી ભાવ પ્રાપ્ત કરવો પડે સાચો મૈત્રી ભાવ યુવાન બહુ પ્રભાવિત થયો પ્રવચન પૂરું થઈ ગયું બધા લોકો વિખરાઈ ગયા અને યુવાન જાય છે ગુરુદેવ પાસે કે ગુરુદેવ આપના પ્રવચનથી થી હું બહુ પ્રભાવિત થયો છું અને મારે આવું મોક્ષનું સુખ જોઈએ છે તો હું શું કરું આચાર્ય બહુ સરળ છે નાનું ગામ હતું તો એક કામ કરતું બપોરે આવજે બપોરે એને બોલાવે છે અને એક કલાક એની સાથે વાત કરે છે અને વાતમાં એને યુવાન યુવાને એમ કે છે કે ગુરુદેવ મને કોઈ જૈન ધર્મનો પરિચય નથી હું ઉપાશ્રયમાં જતો નથી હું કોઈ કોઈ વ્રત ઉપવાસ કરતો નથી જતો નથી છતાં પણ મારે મોક્ષ જોઈએ છે તો હું શું કરું ગુરુદેવ કહે છે તું ચિંતા ના કર બધું જ થઈ શકે એમ છે પણ આ એટલું સરળ નથી તારે સતત એક મહિના સુધી મારી સાથે અડધો કલાક પોણો કલાક બેસવું પડશે અને ઇતિહાસ એમ કે છે કે બેસતો ગયો દરરોજ જતો થયો અને છેવટે એક સમય એવો આવ્યો કે જયારે એ બધું કામ કરતો થઈ ગયો મીન્સ દેરાસ જતો થઈ ગયો સામાયિક પ્રતિક્રમણ બધું કરતો થઈ ગયો તો આચાર્ય ભગવાન એવું શું કહ્યું એક મહિના કર્યું એને તૈયાર કેવી રીતે કર્યો એ વાત આપણે આ એક કલાકની અંદર કરવી છે તો વાતની શરૂઆત કરીએ તો સૌથી પહેલા ગુરુ ભગવંતે કહ્યું કે એક આચાર્ય ભગવાન જૂના કાળમાં થઈ ગયેલા વિનય વિજયજી મહારાજ સાહેબ એમણે શાંત સુધારસ નામનો ગ્રંથ લખ્યો છે અને એ ગ્રંથની અંદર સોળ ભાવનાઓ બતાવે છે એમાં ભાવના એ જળ જગત પ્રત્યેની આપણી આસક્તિ કેમ દૂર થાય એના માટે છે આપણી આપણી મમતા આપણો પ્રેમ આપણી આસક્તિ એ જળ જગત સાથે ઘણી છે જળ જગત એટલે કમ્પ્યુટર છે ટેલિવિઝન છે મકાન છે ફર્નિચર છે આ બધા પ્રત્યે આપણી આસક્તિ અને આપણો સમય ઘણો બધો એમાં જાય છે તો એને દૂર કરવા માટે એ બાર ભાવનાઓ છે અત્યારે એની આપણે ચર્ચા કરતા નથી બીજી ચાર ભાવનાઓ વિશે એમણે કહું કે જીવ જગત જીવો પ્રત્યેની આપણી દુર્ભાવનાઓ દૂર કરવી હોય તો એને માટે બીજી ચાર ભાવનાઓ છે અને યુવાનને કીધું કે મારે અત્યારે તારી સાથે આ વાત કરવી છે અને એમણે એ વાત ખૂબ લંબાણપૂર્વક કરી એનો સાર જો આપણે કહીએ તો આચાર્ય ભગવંતે કહ્યું કે એમ માની લે કે સંસાર એક સમુદ્ર છે અને એ સમુદ્રના એક કિનારે સંસાર શરૂ થાય છે બરાબર મધ્યમાં આવે એ પછી કિનારો દેખાતો બંધ થાય છે અને મોક્ષ કિનારો શરૂ થાય છે અને મોક્ષ આખો પાર કરવાનો છે તો એ બે વચ્ચે આ ચાર ભાવનાઓ એક બ્રિજ બની જાય છે એ બ્રિજ પાસ કરો તો તમે મોક્ષના કિનારા સુધી પહોંચી શકો તો એ બ્રિજમાં શું સમાયેલું છે ચાર ભાવનાઓ કઈ છે તો આચાર્ય ભગવાન કે મૈત્રી ભાવના પ્રમોદ ભાવના કરુણા ભાવના અને મધ્યસ્થ ભાવના આ ચાર ભાવનાઓ એ બરાબર અંદર ઉતરવી જોઈએ આપણને કેમ એ જચતું નથી કારણ કે આપણને સતત સંસારની અંદર આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન સતાવે છે આર્ત ધ્યાન એટલે વાત વાતમાં આપણે અકળાઈ જઈએ આપણે ગુસ્સે થઈ જઈએ આપણે મનની અંદર ઉદાસ થઈ જઈએ આ બધું આર્ત ધ્યાન છે રૌદ્ર ધ્યાન એટલે એ પ્રગટ ધ્યાન એ આપણે ગુસ્સો કરીને કોઈકને મારીએ પણ ખરા કોઈકની સાથે મારામારી પણ કરીએ આ બધું રૌદ્ર ધ્યાન છે એમાંથી બહાર નીકળી અને આ બ્રિજ ક્રોસ કરવો છે આપણે તો આ મૈત્રીના બ્રિજ પર થઈને આપણે જવું પડશે તો કંઈક આપણે મોક્ષના કિનારા તરફ એમાંથી આગળ વધી શકીશું તો એમણે કહ્યું કે બધાની અંદર મૈત્રી એ મુખ્ય છે મૈત્રી મુખ્ય છે મૈત્રી હશે તો જ પ્રમોદ ભાવ આવશે મૈત્રી હશે તો જ કરુણા ભાવ આવશે મૈત્રી હશે તો જ માધ્યસ્થ ભાવ આવશે અને એને માટે એક સરસ શ્લોક છે સાંસુધારસ ની અંદર એનું ગુજરાતીમાં ભાષાંતર હું વાંચીને કહું તમને એમાં લખે છે કે હે જીવ તું બધે જ તારી મૈત્રીનો વિસ્તાર કર જગતમાં કોઈને શત્રુ તરીકે ન માન કેટલા દિવસ તારું જીવન એ સ્થિર છે શા માટે દ્વેષ બુદ્ધિને પંપાળે નહીં તું સંતપ્ત બને છે એટલે તું આર્ત ધ્યાન કેમ કરે છે હવે જુઓ આનો આનો આપણે જો વિસ્તાર કરીએ સમજવા માટે તો આપણે જનરલી મોટા ભાગે આપણે બુદ્ધિ વાપરીએ છીએ તો બુદ્ધિ શું વિચારે છે પ્રતિ સાઠ્યમ કુરિયાત આ વિશ્વમાં જો રહેવું હોય તો જેવા સાથે તેવા બનવું જ પડે આ એક લૌકિક છે આ લૌકિક જવાબ છે એ એ મૈત્રી ભાવ નથી એના માટે આત્મા શું વિચારે છે એ વિચાર કરો આત્મા વિચારે છે કે હે જીવ તું લોકોત્તર નીતિ અપનાવ લોકોત્તર નીતિ એટલે શું કે સામેનો તો નિમિત્ત છે મારા કોઈ પાપ કર્મનો ઉદય છે માટે આ બધું છે પણ મારે સઠમ પ્રતિ સાઠ્યમ કુરિયાત થવું નથી મારે જેવા સાથે તેવા કરવાનો કોઈ મતલબ નથી આણ તો સામે સામેનો માણસ નિમિત્ત થઈને મારી સામે આવે છે અને આગળ આપણે વિચારીએ તો સ્વાર્થ અને મૈત્રીમાં ફેર શું છે બીજા મને ઉપયોગી કેમ થાય એ વિચાર સ્વાર્થનો છે હું બીજાને કેમ ઉપયોગી થવું એ વિચાર મૈત્રીનો છે અને આપણે જરાક આગળ વિસ્તારથી વિચારીએ કે એક વસ્તુ હોય એ વસ્તુની પ્રાપ્તિ અને વસ્તુનું મૂલ્યાંકન આ બે વસ્તુમાં ફેર છે વસ્તુની પ્રાપ્તિ એક વાત છે અને વસ્તુનું મૂલ્યાંકન કેમ કરવું એ બીજી વાત છે તો એ કેવી રીતે સમજી શકાય માની લો કે સો ડોલરની નોટ છે અહીંયા તમે રૂપિયા હું ડોલર ડોલરની વાત કરું સો ડોલરની નોટ છે એ સો ડોલર એક ઘરમાં એક પિતા પાસે છે અને એવી જ બીજી સો ડોલરની નોટ એના નાનકડા બાળક માટે ચાર પાંચેક વર્ષનો છોકરો નાનો બાળક એની પાસે છે તો પ્રાપ્તિ સરખી છે બંને પાસે સો ડોલર છે મૂલ્યાંકન સાચું કોણ કરશે એનો પિતા કરશે ને છોકરો તો નાનો છે બાળક નાનો છે એ તો ફાડી પણ નાખે એનું એનું મૂલ્યાંકન એ કરી શકતો નથી આ પિતા અને પુત્ર એ ખરેખર જો સરખાવું હોય તો આપણે શું કહી શકીએ એ પિતા એ કોણ છે આપણો મનુષ્ય ભવ પિતાની જગ્યાએ છે મનુષ્ય ભવમાં આપણને સો ડોલરની નોટ નું મૂલ્ય સમજાય છે અને બાળકની જે વાત કરી એનોલોજી આપી એ તિર્યંચ તિર્યંચ એટલે વાઘ બકરી કૂતરા બિલાડા ગાય ભેંસ એમને કઈ ખબર નથી હોય તો ડૂચો વાળીને ખાઈ પણ જાય તો બસ આપણને આ મનુષ્ય ભાવ મળ્યો છે અને આપણને સો ડોલરની નોટ પણ મળી શકે છે મળે છે એનું મૂલ્યાંકન સાચું થવું જોઈએ એનું મૂલ્યાંકન સાચું થાય તો બધું થઈ શકે એમ છે હવે આપણે જે મૂળ વાત કરવી છે કે જો બીજ વાવવું હોય ઉગાડવું તો બીજને પહેલા ક્યાં વાવવું પડે જમીનની અંદર વાવવું પડે બીજને જમીનની અંદર મૂકીએ પછી એને ખાતર પાણી પ્રકાશ આ બધું આપીએ તો ધીમે ધીમે બીજ તૂટે બીજ તૂટે એટલે ફણગો ફણગો ફૂટે ધીમે ધીમે બહાર નીકળે એમાંથી પછી એનો વધારે વિકાસ થાય અને ડાળીઓ થાય એમ કરતા કરતા એક વિશાળ વૃક્ષ પેદા થાય તો બસ આપણે અહીંયા આગળ એ સમજવું છે કે ચિંતન મનન અને સત્સંગ એનું આપણે વાવેતર કરવું છે બીજ રૂપે તો બીજ વાવીએ એ વાગવાનું એટલે મોક્ષનું આપણે આપણા હૃદયમાં વાવવાનું છે હૃદયના ઉડાણમાં આપણે મોક્ષનું બીજ વાવીએ તો શું થાય એની અંદર થોડું ચિંતન કરવું પડે થોડું મનન કરવું પડે માત્ર મૈત્રી કરવાથી નહીં ચાલે આ મૈત્રીનું બીજ આપણે વાવવાની વાત કરીએ છીએ એટલે ચિંતન મનન સત્સંગ એ બધું કરતા કરતા ધીમે 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 આપણા આત્મામાં એ ફણગો ફૂટે એમાંથી વિકાસ થાય અને એમાંથી આપણને મોક્ષનું ફળ મળે સમય ઘણો જતો રહે અંદર પણ આ બીજ વાવીને આપણે શું કરીએ કેવી રીતે કરવું જોઈએ એનો આપણે આપણે થોડોક વિસ્તાર કરીએ ધાર્મિક અનુષ્ઠાનોમાં લગભગ દેરાસરની અંદર થતા અનુષ્ઠાનોમાં આપણે કાયમ બોલતા હોઈએ છીએ ખામે સવ જીવે સવવે જીવા ખમંતુ મે સવ ભુએ વેરમ મજ્જમ નકેણે ખામેવી સબ જીવે એટલે હું બધાને ખમાવું છું હું બધાને ક્ષમા આપું છું સબવે જીવા ખમગતું મેં બધા જીવો મને ક્ષમા આપો અને બીજી લાઈન બહુ મજાની છે એ શું કહે છે મિત્તી મેં સર્વભૂવેશ શું મારે જગતના સર્વ જીવો સાથે મૈત્રી છે વેરમ મજ્જમ ન કેણૈ મારે કોઈની સાથે વેર નથી હવે આપણે આપણા આત્માને પૂછીએ આ તો એક ગતાનું ગતિકતાથી આપણે દર વખતે દેરાસરની અંદર કે કે પણ આ બધું બોલતા જ હોઈએ છીએ પણ ખરેખર શું આપણે કરીએ છીએ ખરા પહેલા આપણે આ કરવું હોય તો શું કરવું પડે જો આ મૈત્રી આપણે સાધવી હોય તો કઈ રીતે સાધી શકીએ અને ખરેખર એમ પણ વિચાર આવે કે મિત્તિ મે સૌ ભુવે શું ત્યાં અટકી કેમ ન ગયા વેરમ મજમ ન કેણઈ એ વેરમ જો મારે બધા સાથે મૈત્રી છે એનો અર્થ શું થયો કે મારે કોઈની સાથે વેર નથી છતાં કેમ લખ્યું કે વેરમ મધ્યમ કેળય એનું કારણ છે કે બધા સાથે મૈત્રી છે એ તો આપણે બોલીએ છીએ આપણે બતાવીએ છીએ બહારથી પણ અંદરથી કોઈકની સાથે જરાક જો અણબનાવ થયો હોય તો આપણે એને દાઢમાં રાખીએ છીએ એટલા માટે સ્પષ્ટતા કરી કે વેરમ મધ્જમ ન કેળઈ એની પણ તમે સાધના કરો એ પણ હોવું જોઈએ તો શરૂઆત ક્યાંથી કરવી આ જો આપણે મૈત્રીના મૈત્રીનું બીજ વાવું છે જમીનની અંદર હૃદયની ભૂમિમાં આ બીજ વાવવું છે તો શરૂઆત ક્યાંથી કરવી શરૂઆત સ્વયંની સાથે કરો હવે આપણે ખરો પાઠ શરૂ થાય છે સ્વયંની સાથે મૈત્રી કરો તો જ બીજા સાથે મૈત્રી તમે અનુકૂળ અનુકૂળતા પૂર્વક કરી શકશો તો સ્વયંની સાથે મૈત્રી એટલે શું સ્વયંની સાથે મૈત્રી મને થોડાક એક્ઝામ્પલ આપીને વાત કરીએ માની લો કે એક સિત્તેર વર્ષનો માણસ છે કે સાઠ કે સિત્તેર વર્ષ ગણો એને ઢીંચાણમાં દુખાવો શરૂ થયો ત્યાં સુધી કંઈ નહોતું બરાબર સિત્તેર વર્ષ સુધી કંઈ નહીં સિત્તેરમુ વર્ષ બાદ એને દુખાવો શરૂ થયો હવે એને શું વિચારવું જોઈએ એ વિચારે જો શું મને ઢીંચણ થવા દુખાવો થયો ગયો શું કરીશ કેવી રીતે એને એ વિચારવાનું છે કે પગને એ કહેવાનું છે થેન્ક યુ કેવું પડે આભાર માનવો પડે શરીરનો કે હે પગને કેવું પડે કે તે સિત્તેર વર્ષ સુધી મારું વજન ઉચક્યું અને મને કોઈ તકલીફ આપી નથી મારે જ્યાં જવું ત્યાં હું જઈ શકતો હતો હવે મને થોડી તકલીફ શરૂ થઈ તો બરે આ તો વૃદ્ધાવસ્થા આવવાની જ છે આ બનવાનું જ છે તો એની તું તૈયારી રાખ તું એને એને ભૂતકાળનો વિચાર કર કે તને કેટલી સરસ સાથ આપ્યોની આવા નાના નાના આપણે દિવસ દરમિયાન જ્યારે રાત્રે સુઈ જઈએ ને ત્યારે આપણે આપણે શું સારું કામ કર્યું એનું યાદ કરીએ અને નાના નાના ઘણા ઘણા કામ થતા થતા હોય છે આપણે તો આપણે સ્વયંની અનુમોદના કરવાની છે લાઉડલી બોલવાનું નથી કોઈને આપણે સંભળાવવાનું નથી પણ સૂતી વખતે આપણા મનમાં થોડું ચિંતન રાખીએ કે મેં શું કર્યું આજના દિવસે નાના કે મોટા સત્કાર્યની અનુમોદના કરવાની છે દાખલા તરીકે મેં કોઈકની બેગ ચકવામાં હેલ્પ કરી કેટલું સુંદર કામ કર્યું અનુમોધ ના કરો તમારી સાથે ઉભા થઈને કોઈ વૃદ્ધને બસમાં કે ટ્રેનમાં મેં જગા આપી પક્ષીને આજે ચણ નાખ્યા ભોજનમાં મેં આજે ખૂબ સંયમ રાખ્યો ઉણોદરી કરી તપસ્વીને સાતા પૂછી સાધારની ભક્તિમાં મને પીરસવાનો લાભ મળ્યો કેટલું સુંદર કામ કર્યું કોઈકને મેં લિફ્ટ આપી કારમાં અને કોઈકને કમ્પ્યુટરના કઈ પ્રોબ્લેમ હતો તો મેં એને ચાલુ કરી આપ્યું બધું જ કરી આપ્યું કોઈકને ઓનલાઈન ઉપર પ્લેન રિઝર્વેશન કરવાની તકલીફ હતી એ કરી આપ્યું દેરાસર ના દર્શન કર્યા મને ખૂબ આનંદ આવ્યો આવા નાના નાના ઘણા બધા વસ્તુઓ આપણે કરતા હોઈએ છીએ સ્વયંની અનુમોદના પહેલા કરો તો બીજાની અનુમોદના કરવાનો ભાવ સહેજ પૂર્વક આવશે શરૂઆત કરવાની છે આપણાથી આપણા સ્વયંથી અમે અમેરિકામાં અમારા ન્યુ જર્સીની અંદર અમારા પાડોશના ગામમાં જ એક એક સ્પર્શ નામનો બાળકનો જન્મ થયો એ મોટો થયો તમારી કલ્પના બહારની વાત એકસો ને પાંત્રીસ તો એના હાડકા ભાંગેલા હતા એકસો ને પાંત્રીસ જુદા અઢાર ઓપરેશન કર્યા એના શરીર ઉપર ચોવીસ કલાક એના માટે વ્હીલ ચેરમાં રહેવું પડે એવી પોઝિશન આવી એના માટે સ્પેશિયલ વ્હીલચેર બનાવવા હોય ખાવાનું પીવાનું બધું જ એ વ્હીલચેરમાં કરતો હતો વિચાર કરો આવી પોઝિશન સામાન્ય શું કરે એને થાય છે કે જીવન નકામું ગયું જાણો છો આ વ્યક્તિએ શું કર્યું અત્યારે કોણ છે હી ઇઝ અ ફિલોસોફર એને ચિંતન કર્યું આખો દિવસ હી ઇઝ અ મોટિવેશનલ સ્પીકર

તો અને આપણે શું કહીએ છીએ પોઝિટિવ થિંકિંગ પોઝિટિવ રસ્તો શોધો તમે ક્યાંય પણ ઘણી વખત ઘણા બધા પ્રોબ્લેમ આવતા હોય છે પણ ક્ષમતા રાખીને પોઝિટિવ આજનો જુઓ ને આ બે ભાઈઓ કેટલી સરસ ક્ષમતા રાખવી હા કેટલી સરસ તકલીફ આવી થોડી કમ્પ્યુટરની આવે આ તો મશીન જોડે કામ કરવાનું છે એમાં આપણે જરા પણ અકળાયા વગર આ બંને ભાઈઓ નરેશભાઈ અને ભદ્રેશભાઈ ખૂબ વિનયતા વિનયપૂર્વક આખી વાત પૂરી કરે બસ આવી પોઝિટિવ થિંકિંગ જો હોય તો જીવનની અંદર કોઈ તકલીફ આવતી નથી એક તમને એક કાલ્પનિક એક્ઝામ્પલ થી આ વાત જરાક વિચાર કરી લે આપણે એકવાર એવું થયું કે શનિ મહારાજ અને લક્ષ્મી દેવી મળ્યા અને બંને વાતોમાં પડ્યા વાતો કરતા કરતા બાળક જેવી વાતો કરવા મળ્યા બાળક જેવી વાતો એટલે શું બંને વચ્ચે એક ચર્ચા થઈ કે શનિ મહારાજ કહેજો હું સારો લાગુ છું તો લક્ષ્મી દેવી કે હું સારી લાગુ છું આ હું સારો લાગો છું આવી બધી નાની નાની બાબત ઉપર બંને વિચાર ચિંતામાં ચડી ગયા ના આપણે કોઈક ને પૂછીએ તો કોને પૂછવું કોણ સારું લાગે છે જો મોટા માણસો પણ ઘણી વખત આવી નાની નાની બાબતોમાં પણ મજાક કરે છે ચાલો આપણે પૂછીએ તો ગયા વિષ્ણુ ભગવાન પાસે વિષ્ણુ ભગવાન કહે કે હું આ ઝંઝટમાં ક્યાં પડું

તમે અહીંથી ચાલતા 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 સામે દિવાલ ઉપર જાઓ અને ત્યાંથી પછી ચાલતા ચાલતા અહીં આવો એટલે હું કહું કે તમારા બે માંથી કોણ સારું લાગે છે બંને જણા એમ કર્યું નારદે પછી ચુકાદો આપ્યો અને લક્ષ્મી દેવીને કહ્યું કે લક્ષ્મી દેવી તમે જયારે આવો છો ત્યારે બહુ સારા લાગો છો અને શનિ મહારાજ તમે જયારે જાઓ છો ત્યારે બહુ સારા લાગો છો જો કેટલું પોઝિટિવ થિંકિંગ ને ને ખુશ કરી દીધા જીવન ની અંદર આવું કેટલી વખત કરવું પડે છે આપણે પોઝિટિવ થિંકિંગ રાખો ને તો કોઈ રસ્તો ખરાબ નથી બસ આપણે કહી શકાય આ રસ્તે જશો જરાક થોડી તકલીફો આવશે આ રસ્તે થોડો ટ્રાફિક મળશે પણ તમે પહોંચી જશો તો પેલાને પણ એમ થાય કે ના હવે મારે ડિસિઝન લેવાનું છે શું કરવું એ બીજા મને કેમ ઉપયોગી થાય એ વિચાર સ્વાર્થનો છે હું બીજાને કેમ ઉપયોગી થાવ એ વિચાર મૈત્રીનો છે મૈત્રી બહુ અદ્ભુત છે એકવાર એક રીડર્સ અંદર મે એક નાનકડી વાત વાંચેલી હું આપની આગળ એ વાત કરવા માંગુ છું કે જાપાનના ભાભા એની વાત છે કે એ કાળની જૂના કાળની વાત છે કે એક દરિયા કિનારે એક નાનકડો પર્વત હતો નાનકડો અને એના ઉપર નાનું ગામ વસેલું હતું એને ગામના લોકો ખેતી કરવા માટે નીચે ઉતરે તો એક દિવસ બધા નીચે ઉતર્યા પણ એ દિવસે જાપાનના ભાભા એક વૃદ્ધ વ્યક્તિ હતી એને સ્પેશિયલ ટાઈટલ આપી દીધું ભાભા તરીકેનું એ જાપાનના ભાભા એને કહ્યું કે મને તાવ આવ્યો છે આજે તો હું નહીં આવું તમે લોકો જાઓ એ નીચે ઉતર્યા હવે ભાભાનું ઘર છે ને એ ટેકરી ઉપર હતું અને ત્યાં આગળ અચાનક ભાભાની નજર પડી તો સામેથી જે દરિયો હતો દરિયામાંથી ઘોડાપુર આવતું જબરજસ્ત પૂર હવે દેખાય નહીં નીચેના લોકોને કશું દેખાય નહી બૂમ મારીશ તો આ લોકો સાંભળશે નહીં આ બધા ખેતી કરવા ગયા છે અને એના ઉપર પાણી ફરી વળશે જલ્દી તૈયારી કર કઈક કરવું પડશે મારે વિચાર કરતા કરતા એને પેટ્રોલ છાંટીને પોતાનું ઘર સળગાવ્યું આગ લગાડી દીધી એમાંથી ધુમાડા નીકળ્યા નીચે જે બધા ખેતી કરવા માટે કંઈક કામ કરતા હતા એમણે જોયું કે ભાભાના ઘરમાં આગ લાગી છે આ ધુમાડા નીકળે છે બધા ભાગો ચાલો ઉપર જઈએ બધા ઉપર ગયા જોયું તો ભાભાનું ઘર ભાભા સલામત હતા શાંતિ થઈ શું થયું એ ઘોડાપુર આવ્યું અને આખું નદી જે નીચેના બધા જે ખેતી બે બધામાં ફરી વળ્યું જો ભાભાએ આ કામ ન કર્યું હોત તો આ બધા પૂરમાં તણાઈ જતા વિચાર કરો કેટલું એને એને કેટલો સુંદર મૈત્રી ભાવ વધાર્યો પણ એની સામે લોકોએ પણ એવો જ સદભાવ આપ્યો બધાએ ભેગા થઈને બાબાનો આભાર માન્યો બધાએ કોન્ટ્રીબ્યુટ કરી પૈસા પૈસા ભેગા કરીને નવું ઘર બનાવી આપ્યું વિચાર કરો આ છે મૈત્રી ભાવ આપણે કહીએ છીએ મૈત્રી ભાવનું પવિત્ર જરૂર મુજહૈયામાં વયા કરે બસ આજ આજ છે સુભાઓ આ સકળ વિશ્વનું આ ભાવના જો હોય ને તો કામ હંમેશા થયા જ કરે છે સાન સુધારસમાં એક બીજો શ્લોક છે એનું ભાષાંતર સરસ છે કે બધા જીવો અનેકવાર તારી સાથે અનેક ભવોની અંદર કોઈ પિતા બને છે કોઈ ભાઈ કોઈ કાકા માતા પુત્ર પુત્રી પત્ની બહેન બાળક આ બધા જુદા જુદા સંબંધોથી આપણે બધા સંકળાયા કરીએ છીએ અને આ વિશ્વના બધા જીવો એ તારું એક કુટુંબ છે એમ માની લે

એ મિત્ર કહેવાય મનસ્થિતિ બદલવાની સલાહ આપે એક કલ્યાણ મિત્ર અને કલ્યાણ મિત્ર તારી સાથે હોવો જોઈએ પરિસ્થિતિ બદલવાની સલાહ આપે એટલે શું માની લો કે કોઈ જગ્યાએ કોઈ ઝઘડો થયો કે કઈ આ થયું અને પેલો સમજાવવા ગયો કઈ કર્યો તો એને કહે તું ભાગ અહીંથી તારે શું પડી છે અહીંયા આગળ એનું ફોડી લેશે શું કરવા તું વચ્ચે પડે છે પરિસ્થિતિ તો એની એ જ છે પરિસ્થિતિ એની એ જ છે અને એને બદલી હવે તું જતો રે અહીંથી મનસ્થિતિ બદલવાની છે મનસ્થિતિ એટલે શું જે જે અકળાયો છે એની મનસ્થિતિ એને કહે છે કે તું શા માટે આ કરે છે શા માટે ઝઘડો કરે છે ભાઈ કઈ મળવાનું નથી તને બસ એક કલ્યાણ મિત્ર એક કલ્યાણ મિત્ર તમે કહો કલ્યાણ મિત્રનો આ અર્થ થાય છે એટલે પોઝિટિવ મૈત્રી કરો બસ તમે પોઝિટિવ મૈત્રી કરો મને એક વાત યાદ આવી એકવાર એવું બન્યું કે એક સજ્જન એ ડોક્ટરની ઓફિસમાં ગયો એના અંગૂઠાના ટાંકા તોડવાના હતા ડોક્ટર એટલે એક જનરલ ફિઝિશિયન હતો એની ડોક્ટરમાં જઈને કહે છે કે ડોક્ટર મારે નવ વાગે અગત્યની મિટિંગ છે આપ મને અત્યારે લેશો ડોક્ટર સાહેબ કહેજો અડધો પોણ કલાક તું રાહ એ ડોક્ટર બીજા સાથે કામ કરે ત્યાં સુધીમાં પેલો વારંવાર ઘડિયાળ જોયા કરે ઘડિયાળ જોયા કરતો ડોક્ટરને થયું કે આને ખરેખર કંઈક અગત્યની મિટિંગ લાગે છે એ ડૉક્ટરે કહ્યું કે એક કામ કર તમે આવી જાવ આપણે પ્રાઇવેટ રૂમમાં તમારા ટાંકા પહેલાં તોડી નાખો પણ ડૉક્ટરે સ્વાભાવિક પૂછ્યું કે તમે વારંવાર ઘડિયાળ જોતા કરતા શું કોઈ અર્જન્ટ મેટર છે કોઈ ઇમરજન્સી છે કોઈ ડોક્ટર ને બતાવવા જવાનું છે મોટા ડોક્ટર ને તો કે મારે મારી પત્ની સાથે નવ વાગે બ્રેકફાસ્ટ લેવાનો છે ડોક્ટરને આશ્ચર્ય થયું પત્ની સાથે બ્રેકફાસ્ટ લેવાનો છે એને માટે તમે આટલું એમ ટાઈમ સાચવો જરાક મોગડા પડશો તો એ નહીં નહીં ચાલે ડોક્ટર એ નર્સિંગ હોમમાં છે અને એને પાંચ વર્ષથી અલ્ઝાઇમર ડિઝીઝ છે પાંચ વર્ષથી એ મને ઓળખી શકતી નથી આશ્ચર્ય થયું કે વર્ષથી તને ઓળખી શકતી નથી છતાં પણ તમે ત્યાં આગળ આટલો બધો ચોકસાઈ પૂર્વક એની સાથે બ્રેકફાસ્ટ કરવા જાઓ છો ત્યારે એને કહ્યું કે ડોક્ટર હાથ મૂકીને કહ્યું ડોક્ટર એ મને નથી ઓળખતી હું એને ઓળખું છું તમારે તમારી પત્ની પ્રત્યે એનું શું કારણ છે શા માટે કેવી રીતે આ બન્યું પેલા એ કીધું કે ડોક્ટર તમારે જાણવું છે એક ગ્લાસ પાણી મંગાવો એક ગ્લાસ પાણી મંગાવ્યું પછી ડોક્ટરને કહ્યું કે તમે એક હાથનો ખોબો ધરો ફ્લેટ હાથ નહીં ખોબો કરો ખોબામાં પાણી પાણી અને પેલો છે કે કે જુઓ આ સલામત કારણ તમારા ખોબામાં છે હવે એને મુઠ્ઠી વાળો મુઠ્ઠી વાળો તો શું થયું પાણી બધું પેલા બે આંગળીઓ વચ્ચેથી નીકળી ગયું એટલે એને ડોક્ટરે કહ્યું કે જુઓ ઘણા લોકો પ્રેમને એક પઝેેશન સમજે છે અને પ્રેમને એક વસ્તુ સમજે છે કે આ મારા કંટ્રોલમાં રહેવું જોઈએ આ મુઠ્ઠી વાળીને પાણી નીકળી ગયું એ બતાવે છે કે આ મારું છે આ મારી પત્ની છે આ મારો પતિ છે મારા કંટ્રોલમાં રહે બસ એ જ્યારે રાખો છો ત્યારે પ્રેમ ત્યાંથી નીકળી પડે છે પ્રેમને જો સાચવવો હોય તો બસ આ રીતે કરો તો એને તમે કંટ્રોલમાં કરી શકશો

મૈત્રી ભાવી ભાવની અંદર ત્રણ ભાવ સમાયેલા છે પ્રમોદ ભાવ કરુણા ભાવ અને ત્રણ ભાવો પણ થઈ શકે એમ છે સાંજ સુધારસમાં વિનયજી મહારાજ વિનય વિજયજી મહારાજ સાહેબ પ્રમોદ ભાવો માટે શું કહે છે કે તું દરેક વ્યક્તિના ગુણો તરફ અત્યંત આદર ભાવ રાખ ઈષા ભાવ છોડી દે જેમને પોતાના કર્મોના પરિણામે વિશેષતાઓ મળી અને આગળ વધ્યા છે એમાં તું આનંદનો અનુભવ કર આ છે પ્રમોદ ભાવ સાચો મૈત્રી ભાવ હશે ને તો જ આ થાય માની લો કે તમારો કોઈક મિત્ર છે એને તમારે જેવી જ ડિગ્રી છે તમારી સાથે જ કામ કરે છે પણ પેલાને પ્રમોશન મળ્યું એ પ્રમોશન મળ્યું તો સહજતાથી આપણને કદાચ ઈર્ષા ભાવ પણ આવે વિનય વિજયજી મહારાજ કહે છે કે તું પ્રમોદ ભાવ રાખ એના કોઈ કોઈ કામ એનાથી એના બોસને ગમ્યું હશે એને સપોર્ટ આપ્યો એને એને ભાવ આગળ લઈ ગયા એને આગળ વધાર્યો તો આપણે એના પ્રત્યે આનંદ વ્યક્ત કરવો જોઈએ એના કોઈ સારા ગુણો જોયા હશે એ રીતે કરો પણ ઈર્ષા ભાવ નહીં લાવવો જોઈએ એકવાર એવું બન્યું કે એક સ્ત્રી છે એ વરસાદ સખત વરસે છે અને એનો સન એનો દીકરો છે એ સ્કૂલમાંથી ઘરે આવે છે અને સ્ત્રી એ બારી ખોલી અને નીચે જુએ છે તો એકલો કિચડ છે અને સ્ત્રી કહે છે અરે જો આ કેટલો ગંદો કિચડ થઈ ગયો છે વાતાવરણ કેવું છે છોકરો આવે છે અને આકાશ તરફ જુએ છે બારીમાંથી નીકળતું આકાશ કે લુક એટ ધ રેઇનબો કેટલો સરસ ધનુષ્ય છે એકનું એક દ્રશ્ય જ માને કિચડ દેખાય છે દીકરાને મેઘ ધનુષ્ય દેખાય છે વાત એવી છે કે હંમેશા આપણે જે સારું હોય એને આગળ લાવો વરસાદ છે કીચડ તો થવાનો છે પણ મેઘધનુષ ક્યારે દેખાવાનું આ જોવાનું અને એ જોવાની દ્રષ્ટિ આપણે ખીલવવી જોઈએ એક નદી કિનારે એક વખત એવું બન્યું કે એક સાધુ મહાત્મા નદી કિનારેના એક કિનારે એ ધ્યાનમાં રહેતા માળા ફેરવતા અને એની સામે નાની નકડી નથી હતી એની સામે એક વેશ્યા રહેતી હતી અને સાધુને કોઈએ કહ્યું પણ હશે કદાચ માણસો સાધુ ને પછી માળા ગણતા ગણતા પણ વિચારો કેવા આવે આ બાઈ કેવી અને કામી છે આવું આ શા માટે આવા ધંધા કરે છે એને કઈક બીજું કઈક કરવું જોઈએ કામ કરવું જોઈએ મજૂરી કરવી પેલી વેશ્યા છે એ દરરોજ સવારે એ પોતે જયારે નહીં ધોઈને આ સાધુને જુએ છે એના મનમાં શું આવે છે સાધુ મહાત્મા કેટલી સરસ સાધના કરે છે અને હું આ મારા પેટ માટે છે મારે કરવા પડે અને એક દિવસ એને વિચાર આવ્યો કે લાવ હું સાધુ મહારાજને વંદન કરવા જાઉં કદાચ મારો ભાવ ઉઘડે તો એ નદી પાર કરી અને સાધુ ભગવંત પાસે આવે છે સાધુ ભગવંતને ખબર પડે છે કે આ પેલી વેશ્યા એને

દરેકના સારા ગુણના વિચાર કરો સારા ગુણો એનામાં કયા સમાયેલા છે વિચાર કરો આપણે નદી કિનારે જઈએ અને એક મોટો પથ્થર પડ્યો છે એક હોડી પડી છે નાવ પડી છે આપણે નદી ક્રોસ કરવી હોય તો પથ્થર ઉપર બેસશું કે નાવ ઉપર બેસશું આપણે નાવમાં બેસીશું પથ્થર તો ડૂબાડશે બરાબર તો વ્યવહારિક જીવનની અંદર આપણે જ્યારે નદી કિનારે જઈએ છીએ ત્યારે પથ્થરને છોડીને હોળીને પકડીએ છીએ વ્યવહારિક જીવનની અંદર આપણે કાંટાને છોડીને ગુલાબને પકડીએ છીએ વ્યવહારિક જીવનની અંદર કેરીનો રસ ખાઈએ છીએ અને ગોટલાને ફેંકી દઈએ છીએ વ્યવહારિક જીવનની અંદર અનાજ સાફ કરીએ છીએ તો કાંકરાને વીણી વીણીને ફેંકી દઈએ છીએ પણ જ્યારે કોઈ જીવના સંપર્કમાં આવીએ છીએ તો અનાયાસે અપરાધી શું થઈ જાય છે એ ગુણો પકડવાને બદલે એના દોષો પકડીએ છીએ અને ગુણો ફેંકી દઈએ છીએ આમાંથી આપણે બચવાનું છે દોષો ફેંકીને ગુણો પકડવા ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે એ સંતોના ચરણ કમળમાં મુજ જીવનનું અર્ઘ્ય રહે આ છે પ્રમોદ ભાવ અને હવે આવે છે કરુણા ભાવ કરુણા ભાવ 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 ઇઝ ઇઝ અ અ સબસેટ 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 ઓફ મૈત્રી મૈત્રી એટલે મોટું સર્કલ છે 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 એની અંદર આ બધા ભાવો સમાયેલા આપણે એ ભાવોને આપણા આત્મામાં રોપવા છે જુદા જુદા એક્ઝામ્પલથી આપણે સમજવા પ્રયત્ન કરીએ છીએ આ કોઈ ઘટના એક દિવસમાં ઘટવાની નથી એની અંદર આ એક બીજ જ નાખીએ છીએ આપણે અને બીજને આપણે જુદા જુદા એક્ઝામ્પલ્સને સમજી અને એને આપણે આપણે સાર્થક કેમ કેમ કરવા આપણા જીવનમાં ઉતારીએ તો ધીમે 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 પુષ્ટ થશે અને આ સાચો મૈત્રી ભાવ હશે તો સમ્યક દર્શન આવ્યા વિના રહેશે નહીં સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે વેરાસર જવું પ્રતિક્રમણ કરવું કે બીજું કઈ અનુષ્ઠાનો કરવા એ જરૂરી નથી પૈત્રી પ્રમોદ કરુણા અને માધ્યસ્થ જે રીતે વિનય સમજાવે છે જુદા જુદા ઉદાહરણો આપીને એ રીતે આપણે સમજીને આપણા જીવનમાં ઉતારીએ તો શાસ્ત્ર કહે છે કે સમ્યક દર્શન તમે પ્રાપ્ત કરી શકો છો સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકો છો જે અપેક્ષાએ મોક્ષનું બીજ બને છે પરંપરાએ એ મોક્ષનું બીજ બને છે શરૂઆત મૈત્રીથી કરવાની છે એટલા માટે કે જે યુવાન કઈ જ કરતો નતો એને આચાર્ય ભગવંતે શરૂઆતમાં કહ્યું કે તારે કોઈ અનુષ્ઠાનો નથી કરતો કઈ વાંધો નહીં પહેલા તું આ સમજ તારા જીવનમાં ઉતાર અને દરરોજ આવે અને પૂછે કે આજે તે શું કર્યું શું એમ કરીને એને સમજાવતા સમજાવતા એને એક મહિનો લાગ્યો અને યુવાન બધું કરતો થઈ ગયો છેવટ એને થયું કે મારે હું આ બધું કરું છું તો પછી જે સમય મળે એમાં હું ધર્મ સાધના કરું કેમ ના કરી શકું કરુણા ભાવ કે છે દુખી જીવો પ્રત્યે તિરસ્કાર લાવો પણ કરુણા ભાવ લાવો બીજાના સુખે સુખી થવું એ પ્રમોદ ભાવ છે અને બીજાના દુખમાં ભાગ પડાવવો એને થોડા દુખી થવું એ કરુણા ભાવ છે ફૂલો ક્યારે ઉગે ધરતીમાં ભીનાશ હશે તો જ ફૂલો ઉગશે તો આપણી હૃદયની ધરતીમાં પણ કરુણાની વિનાશ લાવવી પડશે તો જ વાત્સલ્યની ભીનાશ કરુણાની ભીનાશ લાવશો તો કરુણાના ફૂલો જાણીતું એક્ઝામ્પલ મને યાદ આવે જુદા જુદા ઉદાહરણોથી જ આપણે સમજવું છે એક ઉદાહરણ મને યાદ આવે છે એક મોટા જંગલની અંદર આગ લાગી એવા બધા હજાર જેટલા વૃક્ષો હતા પહેલા વૃક્ષમાં જ આગ લાગી અને આગ ફેલાવા માંડી બધા પ્રાણીઓ ભાગવા માંડ્યા દૂર દૂર

એ કઈ કેવું બને વાત એ નથી કે હજુ તો આવતા આવતા બાર લાગશે કઈ ખણ જ આવી પગે એટલે એક પગ ઊંચો કર્યો જાણીતી વાત છે જાણતા હશો એક એક પગ ઊંચો કર્યો તો ત્યાં આગળ ગોઠવાઈ ગયું એ ભીડમાં બેઠું ગોઠવાઈ ગયું બે ત્રણ દિવસ લાગ્યા અને એ ત્રણ દિવસ સુધી આગ ફેલાતી 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 આગળ આવી પણ પછી પેલું ખાલી મેદાન હતું ત્યાં અટકી ગઈ ત્રણ દિવસ પછી આગળ બુજાઈ ગઈ બધા પ્રાણીઓ પોતાના સ્થાને રવાના થઈ ગયા હાથી ત્યાં રહ્યો અને ત્રણ દિવસ સુધી એને પગ ઊંચો રાખેલો એ ઢળી પડ્યો અને મૃત્યુ પામી જાણો છો મૃત્યુ પામી અને એ શ્રેણીક મહારાજાના પુત્ર તરીકે એનો જન્મ થયો મેઘકુમાર તરીકે જે આપણે સત્કૃત્ય કર્યું હશે જે કર્યું હશે એનું ફળ તો મળવાનું જ છે પરંપરા એ ફળ મળવાનું જ છે અને એમ કરતા કરતા એ પછી દીક્ષા લે છે અને પછી એ વાતો તો આખી જુદી જ છે આપણે કરતા નથી પણ મૂળ વાત એ છે કે જીવનની અંદર કરુણા ભાવ જેના પ્રત્યે આપણે કરુણા દર્શાવી શકીએ ઘણા લોકો કરે છે મીટરમાં જઈને બ્લેન્કેટ ઓઢાડી આવે છે ઘણા લોકો એ પણ એક કરુણા છે નાની સરખી પણ કરુણા ભાવ લાવવા માટે આપણે પુરુષાર્થ સઘળો પુરુષાર્થ કરવો જોઈએ મને એક વાત યાદ આવે એકવાર એવું બન્યું કે એક વૃદ્ધા સ્ત્રી એ પોતે પોતાની બહુ મર્સિડીસ ગાડી લઈ અને ગાડી ચલાવતા ચલાવતા હાઈવે ઉપર ગાડી ઉભી રાખી બ્રાન્ડ ન્યુ મર્સિડીઝ હતી એ ત્યાં એને ઉભી રાખી અને જોયું કે કોઈ આવે તો કઈક રસ્તો થાય એક કલાક સુધી એને રાહ જોઈ કોઈ આવી અચાનક એની નજર પડી તો રિયર વ્યૂ મિરર માં એને જોયું તો એક જૂની કાર ત્યાં આગળ આવી એમાંથી એક માણસ ઉતર્યો બ્લેક કાય હતો બ્લેક માણસ હતો છ ફૂટ ઊંચો માથે હેટ પહેરેલી હતી અને ધીમે 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 પેલી વૃદ્ધા ની મર્સિડીસ પાસે આવ્યો અને એને કહ્યું કે મેમ કેન યુ ઓપન ધ ટ્રંક ફ્રોમ ઇનસાઈડ યુ સ્ટે ઇનસાઈડ તમે અંદર રહો અંદર ગરમાવો છે બહાર થોડો વરસાદ વરસાદ ધીમે ધીમે આવે છે તમારું ફ્લેટ ટાયર છે હું જોઉં છું જો મને સ્પેર ટાયર મળે તો હું બદલી આપું છું વૃદ્ધા માણસે બીજો કોઈ રસ્તો નહોતો પેલા તો એ ગભરાઈ ગઈ કે આ કઈક પૈસા પણ આવશે પણ એની પાસે કોઈ રસ્તો નહોતો એણે આપ્યું પેલા એ નીચે જેક લગાવ્યો જૂના કાળની વાત છે અને એને પછી ટ્રંક ઊંચી કરી અને સ્પેર ટાયર ચડાવી દીધું પેલું ટાયર મૂકી દીધું પછી ચાવી આપી કે મેમ માય નેમ ઇઝ એન્ડરસન અને હિયર ધ કી એને મચ આઈ યુ કેટલા પૈસા તમને આપવા કે નો એક પણ પૈસા આપવાનો છતાં વૃદ્ધાએ એ સો ડોલરની નોટ કાઢીને આપી પેલા એ કહ્યું મેડમ કીપ ધીસ મની વિથ યુ આ સો ડોલર તમારી પાસે રાખો પણ જો તમારે મને કંઈક પણ આપવું હોય તો એક વાત યાદ રાખો કે ભવિષ્યમાં કોઈને પણ મદદની જરૂર હોય અને તમે નાનકડી પણ મદદ એને કરજો તો હું બ્રાયન એન્ડરસન મને યાદ કરજો અને આ ચેન્જ ચાલુ રાખજો છે વાહ પછી તરત જ એને એને કહી દીધું કે થેન્ક યુ કહી અને નીકળી આ એનો એક સ્વભાવ હતો કોઈને પણ હેલ્પ કરવી અને એને કોઈ અહંકાર નતો કોઈ અભિમાન કોઈ પૈસો જોઈતો નથી વૃદ્ધા ચાલી નીકળી રસ્તામાં જાય છે એને ભૂખ લાગેલી વરસાદ થોડો વધતો ગયો એને થયું કે હવે કોઈક રેસ્ટોરન્ટ આવે અને જોયું સામે એક રેસ્ટોરન્ટ નાની રેસ્ટોરન્ટ હતી ત્યાં એને થયું કે હું ત્યાં આગળ સેન્ડવીચ કે કોફી કે કઈ લઉં અને નીચે ઉતરી થોડી પલળી પણ ખરા રેસ્ટોરન્ટમાં દાખલ થઈ તો એક વેઇટ્રેસ ત્યાંથી બહાર આવી વેઇટરેસ એ લગભગ સમજો કે નવ મહિના થવા આવ્યા છે અને એણે જોયું કે આ સ્ત્રી જે છે વૃદ્ધા સ્ત્રી એની શરીર આખું ભીનું થઈ ગયું છે અંદર જઈ એક ટુવાલ આવ્યો અને કોરોટુઆલ આપ્યો કે મેડમ ફર્સ્ટ ઓફ ઓલ ક્લીન યોર બોડી તમે કરો શાંતિથી બેસો પછી એને કહ્યું કે તમે ઓર્ડર આપો જે કઈ એને કોફી વગેરે આપ્યો અને વૃદ્ધાસ્ત્રી પણ એ જોઈને ચકિત થઈ ગઈ કેટલી કેટલી સારી છે અને એનું પછી બિલ બિલ મંગાવ્યું મંગાવ્યું બધું લીધું નોટ ત્યાં આગળ આપી અને પેલી ચેન્જ લેવા માટે અંદર ગઈ અંદર ગઈ પાછી બહાર આવે તો જોયું તો પેલી વૃદ્ધાસ્ત્રી હતી જ નહીં એ નથી આશ્ચર્ય થયું અને ત્યાં આગળ એક રૂમાલ ઉપર એક નોટ લખેલી હતી એ નોટ અંગ્રેજીમાં લખી યુ ડોન્ટ ઓ મી એનીથીંગ તારે મને કંઈ આપવાની જરૂર નથી મને જે રીતે કોઈ વ્યક્તિએ મદદ કરી એ રીતે મને પણ અંદરથી ભાવ આવ્યો અને મેં તને એક નાનકડી મદદ કરવાનો પુરુષાર્થ કર્યો છે વસ્તુ આ ચેઇન ઓફ લવ આ પ્રેમની સાંકળ તૂટે નહીં એટલું તું ધ્યાન રાખજે આ સાંકળ તું ચાલુ રાખજે અને એને એ નોટ ઉપાડી ખિસ્સામાં મૂકવા જાય છે તો નીચે જોયું તો સો સો ડોલર બીજી પાંચ નોટો ચકિત થઈ ગઈ એ નોટો અને એને કહું તો આ તારા માટે જ છે નોટો લઈને એ બધું પતાવી દીધું પછી ઘેર જાય છે પોતાને ઘેર જઈ અને આરામ આરામચર ઉપર સુતા સુતા વિચાર કરે છે કે આ સ્ત્રી એ વેઇટ્રેસ કેટલી સારી હતી જરૂર એને એને થયું કે એને મને પૈસાની જરૂર હશે માટે જ કુદરતે જ એની પાસે જાણે પાંચ દોલ સો સો ડોલરની પાંચ નોટો મુકાવી દીધી કેટલી સારી બાઈ છે અને એવા મેનો હસબન્ડ આવ્યો ઘરે એનો હસબન્ડ એ નોકરીની શોધમાં હતું તો પેલી સ્ત્રી પૂછે વેલકમ બ્રાયન એન્ડરસન આઈ લવ યુ બ્રાયન પર્સન જે હેલ્પ કરી હતી એ જ પાછો ત્યાં આગળ આવી અને એની એના પતિ તરીકે ત્યાં આગળ હાજર થઈ એ ત્યાં આવે વિચાર કરો વોટ ગોઝ અરાઉન્ડ કમ્સ અરાઉન્ડ આ સર્કલ જ છે આપણે કોઈકને કંઈક મદદ કરી ક્યારે ક્યારે એ સર્કલ પાછું આવે છે આપણા ઉપર બહુ સરસ વાહ ઈવનની અંદર આ ઘટનાન ઘટ્યા કરે છે આપણે સમતા રાખવી પડે કારણ કે એ વસ્તુ તાત્કાલિક બનતી નથી એને માટે થોડો સમય માંગી લે છે મે એક જગ્યાએ વાંચ્યું તો બહુ સરસ વાક્ય છે લાઈફ લવ્સ એટ યુ વેન યુ આર અનહેપી લાઈફ લવ્સ એટ યુ વેન યુ આર અનહેપી

છે છે અને બે ગીતની પંક્તિ યાદ આવે બહુ બહુ ગમે શું ભૂખ્યા તાજે ભોજન બનજો તરસ્યાનું થાજો દિન દુખિયાના आसूलोता कदी न धरा जो मारु जीवन अंजलि था जो मारु जीवन अंजलि था जो बस मारु जीवन में मार। कई मैंने जो चांस मे कि हूँ बीजा आखो माटे एक पुरुषार्थ करू कई पुरुष तो मारु जीवन धन्य बनी रहू નાનું કે મોટું આપણે સંપૂર્ણ નથી વી આર નોટ પરફેક્ટ પણ કોઈને પણ કામ જરૂર હોય બસ દિન ક્રૂર અને ધર્મ વિહોણા દેખી દિલમાં દર્દ રહે કરુણા ભેની આંખોમાંથી અશ્રુનો સુધસ્ત્રો પડે આ બધું લખેલું તો છે ગીતો તો સરસ છે પણ આપણે આ મગજમાં ઉતારવાનું છે હૃદયની અંદર આપણે સ્થાયી કરવાનું છે અને છેલ્લી મધ્યસ્થ ભાવનામાં શું કહે છે જો તારી કહેલી વાત પર કોઈ ધ્યાન આપતું નથી તો તું ગુસ્સો ના કરીશ અર્થહીન કરીને તું શા માટે તારા ગુમાવે છે કે આપણે કોઈકને સલાહ આપીએ કે તું આમ કરતો તું તને સારું મળશે આ રીતે કરતો તું સારું પામીશ આમ કરતો તારો પ્લાન સફળ જશે અને પેલાને ગમતું નથી ખાસ કરીને આપણા ક્લોઝ રિલેટિવ્સ આપણા પરિવારમાં જ આવું બનતું હોય છે એને સલાહ ના ગમે તો સાંજ સુધા રસમો વિનય વિજય જે મારા શુભ કહે છે તો તારે અકળાવવું નહીં સલાહ આપવાનું બંધ કરી દેવું કારણ કે સાંભળતો નથી સાંભળે છે પણ એ ગણકારતો નથી એના એના મગજમાં ઉતરતું નથી શા માટે પછી આપણે કરવું આગળ કરવાની જરૂર જ નથી માધ્યસ્થનો ભાવમાં ઘણી વખત આવું બન્યા કરે છે અરે ભગવાન મહાવીરના જીવનમાં પણ આવું બનેલું છે એ દ્રષ્ટાંતને જરાક હું તમારા નંદર યાદ યાદમાંથી ઊંચું લાવું છું એ દ્રષ્ટાંત એ છે કે ભગવાન મહાવીરની આજ્ઞાથી ગૌતમ સ્વામી કોઈકને ધર્મ પમાડવા માટે બાજુના ગામમાં ગયા ખેડૂત હતો એ ખેડૂતને ધર્મ સંભળાવ્યો અને ખેડૂત બહુ પ્રભાવિત થયો ખેડૂતે કહ્યું કે આપના આ કહેવાથી મને અંદરથી બહુ જ સુંદર ભાવ આવે છે અને મારે પણ પછી આ સંસારમાં રહેવાનો કોઈ અર્થ નથી મારે દીક્ષા દીક્ષા અપાવે અને પછી એ આગળ જાય છે સ્વામી ખેડૂત આગળ ચાલે છે ખેડૂત પૂછે છે જે દીક્ષાર્થી દીક્ષા લીધી છે જાણે એ પૂછે છે કે આપ આટલા જ્ઞાની છો તો આપના ગુરુ કેવા જ્ઞાની હશે ગૌતમ સ્વામી કહે છે મારા ગુરુ તો સાક્ષાત તીર્થંકર છે ચાલ હું તને બતાવું સમોસરણ માં જાય છે અને એ વખતે પેલો જે સાધુ બનેલો ખેડૂત ભગવાન નું મોઢું જુએ છે મોઢું જોઈને ભડકે છે અને તાત્કાલિક તરત જ કહી દે છે આ તમારા કપડા મારે દીક્ષા પાડ મારે માં જ નથી હું મારા સંસારમાં છું એ જ સારું છું આવા તમારા ગુરુ જતો રહેશે ગૌતમ સ્વામી સ્વાભાવિક પૂછે છે ભગવાને કે પ્રભુ પેલા આવું કેમ કર્યું આવો ભાવ કેમ દાખવ્યો ત્યારે ભગવાન છે એને સલાહ ભગવાન કહે છે કે જો આ બધું પૂર્વ ભાવમાં કરેલા કર્મનું ફળ મારે તારે પેલા એ બધાએ ભોગવવું પડે છે તો કે પૂર્વ ભાવમાં આ ખેડૂત એક વખત એવું બન્યું કે છે કે પૂર્વ ભાવમાં હું એટલે કે મહાવીર ભગવાન પોતે કહે છે કે હું અઢારમાં ભવમાં ત્રિપૃષ્ઠ વાસુદેવ નામે એક મોટો રાજા ખંડનો રાજા વખતે રંજાડતો હતો એ સિંહ કોણ હતો આ ખેડૂત હતો ખેડૂતનો જીવ સિંહ હતો નો જીવ બળવાન જે રાજા હતો એનો જીવ એ હું હતો અને મેં આ બીડું ઝડપ્યું હતું કારણ કે આ સિંહ એ લોકોને મારતો હતો બહુ ત્રાસ આપતો હતો તો એને દૂર કરવા માટે એની સાથે લડવા માટે હું રથમાં બેસીને ગયો અને હે ગૌતમ તું મારો સારથી હતો મારા રથનો સારથી હતો મેં ખેડૂત સિંહ સાથે લડાઈ કરી અને સિંહને ફાડી નાખ્યો પણ મરતી વખતે એની આંખો લાલથી મારી સામુ જોઈને પણ તે એને નવકાર મંત્ર સંભળાવ્યો અને એનાથી એની ઠંડક વળી અને મૃત્યુ મહાવીર તરીકેના ભાવમાં છું કેવળ જ્ઞાન છે એટલે મને ખબર છે આ શું બન્યું તો એ જ્ઞાનથી હું તને કહું છું કે આવું બન્યું અને એને જ્યારે મારું ચહેરો જોયો તેને એનો પૂર્વ ભાવમાં એક એની એની સંજ્ઞા એક યાદ આવી એક અંદર વિચારધારા એવી થઈ કે આને મેં ક્યાંક જોયેલા છે અને એ જોતાની સાથે જ ભડકીને નાખો આવું ઘણીવાર આપણા જીવનમાં પણ બનતું હશે કોઈક માણસને જોઈને કાંઈ આપણને અનુભવ નથી છતાં પણ આપણને અદેખાઈ ઈર્ષાઈ ભાવ આવતો હોય છે તો સમજવું કે આ કોઈ પૂર્વ ભાવના સંસ્કાર જાગૃત થયા છે માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઊભો રહું

અને લક્ષ્મણ આવીને સંદેશો આપે છે થોડા દિવસો પછી કે ભાભી તમારે યાત્રા કરવા માટે જવાનું છે 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 તો સીતાજી કહે કહે કે કે રામ ક્યાં અને લક્ષ્મણ પોતાની સંભાળીને રાજ્યનું કોઈ કામ આવી પડ્યું છે એટલે આર્યપુત્ર આવી શકશે નહીં આપણે રથમાં બેસીને જવાનું છે અને એ રથમાં બેસી અને જંગલ તરફ જાય છે અને મધ્ય જંગલમાં આવી અને રથ ઉભો રાખે છે સારથી બહાર નીકળે છે એની આંખમાં આંસુ છે તો સીતાજી પ્રશ્ન પૂછે છે સારથીને કે કૃતવર્મા સારથીનું નામ કૃતવર્મા હતું કે તારી આંખમાં આંસુ અને શું થયું અચાનક રથ કેમ ઉભો રાખ્યો તું મને સત્ય કે તું રડે છે શા માટે તો રડતા રડતા એ કૃતવર્મા સારથી કે છે કે માં મને રામ મારા રામે મને એક આદેશ આપ્યો છે કે આપને ભર જંગલમાં રથમાંથી ઉતારી અને ખાલી રથ પાછા વાળવાનો છે અને મને આનાથી બહુ કરુણા એટલે તરત જ સીતાજી સ્વસ્થ થઈને કહે છે ચિંતા ન તે તો તારા સ્વામીનું કામ કર્યું પણ તું હવે જાય છે એના એને જયારે ઉતારે છે ને જંગલમાં ત્યારે તો એકદમ વીજળીનો ઝાટકો લાગે એવો ઝાટકો લાગે છે

સાવ એકલા રહેવાનું અને આવા સંજોગોમાં સીતા એ રામના રામના ધર્મમય જીવનની ચિંતા કરી આ છે માધ્યસ્થ ભાવ છેલ્લે એક નાનકડું ગીત છે કદાચ તમે સાંભળ્યું પણ હશે અને એની અંદર આ ચારેય ભાવનાઓ સમાયેલી છે એ હું આપને બતાવવા માંગુ છું મને 2 મિનિટ આપજો વધારે નહી લઉં સર પ્લીઝ ટેક યોર ઓન ટાઈમ અમે આનંદથી સાંભળીએ છીએ થેન્ક યુ થેન્ક યુ ગીતના શબ્દો છે रीते दूर अज्ञान के हो अंधेरे तू हमें ज्ञान की रोशनी दे हर बुराई से बचते रहे हम जितनी भी दे भली जिंदगी दे हो वैर हो ना किसी का किसी से

મારે બદલો આપવો નથી બદલો લેવો નથી ખરાબ રીતે આ માધ્યસ્થ ભાવ બરોબર આ માધ્યસ્થ ભાવ તો બીજા કયા બે ભાવ બાકી રહ્યા પ્રમોદ ભાવ અને કરુણા ભાવ ચાલો આગળ એ ગીતના શબ્દો જોઈએ હમ ન સોચે હમે ક્યા મિલા હૈ હમ યે સોચે કિયા ક્યા હૈ અર્પણ फूल खुशियों के बाटे सभी को सबका जीवन ही बन जाए मधुवन हो अपनी करुणा का जल तू बहा के कर दे पावन हर एक मन का कोना हम चले ने करस्ते पे हमसे भूल कर दी

તો મૈત્રી સિદ્ધ કરવા માટે શું કરવાનું છે જે સિદ્ધ થયા છે એના સાનિધ્યમાં રહેવું તો મૈત્રી સિદ્ધ થાય કોણ સિદ્ધ થયું છે તીર્થંકર ભગવાન સિદ્ધ થયા છે બહુ સરસ ગુરુદેવ આ સમજાવે છે પેલા ને કે તીર્થંકર પરમાત્મા એ સિદ્ધ થયા છે તું એના સાનિધ્યમાં રહે એના જે જે એની 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 જે વાતો કરી છે એ તું સમજ એને જે ગ્રંથો લખે એનું તું દોહન કર મારી પાસે જાદુ છે તો આ વેરભાવ ભૂલી જવાય અને વિશ્વ પ્રેમ પ્રગટે એ માટે આ સલાહ શું આપે છે ગુરુદેવ જે સિદ્ધ થયા છે એના સાનિધ્યમાં તમે રહો એના સાનિધ્યમાં તમે રહો મંત્ર તો ઓમ શાંતિ બોલ અને એ પોતે ઓમ શાંતિ બોલે એમ કે છે ઇતિહાસ કે છે કે એમની પાસે પ્રાણીઓ આવીને બેસતા હતા જુઓ એનર્જી ટ્રાન્સફર કેવી છે જ્યારે ગુરુદેવ ઓમ શાંતિ બોલે કેવી સિદ્ધ કરી હશે મૈત્રી એમને કે એમાંથી એનર્જી ટ્રાન્સફર આ પ્રાણીઓના અંદર પણ અંદર ઉતરી ગઈ હશે ત્યારે આવીને શાંત બેઠા આવું ઘણી વખત બને છે આજના કિસ્સામાં પણ આવું બને છે પણ આપણે ત્યાં એક સરસ વાક્ય છે એ વાત સાથે હું વાત પૂરી કરવા માંગુ છું એમાં શું કહે છે વી નીડ સ્ટ્રેન્થ વી ની પોસિબલ

એના સાંભળો એના વાંચના સાંભળો જીવનમાં ઉતારો અને પછી ચિંતન કરો તો કેમ ન બને બની જ શકે છે અને એક સરસ મજાની વાત એ છે કે ગીવ એન્ડ ડોન્ટ એક્સપેક્ટ તમે આપો પણ કોઈ આશા ના રાખો એડવાઇસ બટ ડોન્ટ ઓર્ડર સલાહ આપો પણ ઓર્ડર ન કરો આસ્ક બટ નેવર ડિમાન્ડ પૂછો પણ કોઈ માગણી ના કરો અને આગળ જતા શું કહે છે લિવિંગ ઇઝ વેરી સિમ્પલ લિવિંગ ઇઝ વેરી સિમ્પલ લવિંગ ઇઝ ઓલસો સિમ્પલ લાફિંગ ઇઝ ટુ સિમ્પલ વિનિંગ ઇઝ ઓલસો સિમ્પલ દેન વોટ ઇઝ ડિફિકલ્ટ આ બધું જો સિમ્પલ છે તો ડિફિકલ્ટ શું છે છેલ્લું વાક્ય કહે છે બિકમિંગ સિમ્પલ ઇઝ એક્સ્ટ્રીમલી ડિફિકલ્ટ ઇઝ એક્સ્ટ્રીમલી

તો યાદ રહ્યા જ સત્વે સુ મૈત્રી ગુણીશુ પ્રમોદ ક્લિષ્ટે સુ જીવે કૃપા પરત્વ માધ્યસ્થ ભાવો વિપરીત વૃત્ત સદા મમાત્મા વિદ ધાતુ દેવ બસ સર્વ પ્રત્યે મૈત્રી રાખો ગુણીજનો પ્રત્યે જે ગુણવાન છે એના પ્રત્યે પ્રમોદ ભાવ લાવો મારાથી આગળ વધી ગયા છો તો બહુ આપણે લાઈનમાં ઉભા તો આપણાથી આગળ કેટલાક છે ને પાછળ પણ છે

મારા અભિનંદન અને ખાસ કરીને ભદ્રેશભાઈ અને નરેશભાઈ नरेशભાઈ નિયત અવારનવાર જોઉ છું એનો બીજા પ્રોગ્રામ ને વેબસાઈટ ને બધું સાંભળું છું બહુ સુંદર કામ કરી રહ્યા છે એ બધાને મારા ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ અનુમોદના અને સર્વ શ્રોતાજનો પણ મારા પ્રણામ અને અનુમોદના જય જીનેન્દ્ર કેટલા વાગ્યા છે તમે અમે ડોક્ટર સાહેબ આપ વાત કરતા ત્યારે મને મારા પ્રિય શૈલેન્દ્રની એક પંક્તિ હંમેશા યાદ રહેતી હોય છે આલેખન કર્યું છે અને એ પણ વાંચી એમાંથી પણ પ્રેરણા ઘણી મળે છે ખૂબ ખુબ અને ભાઈઓ ખુબ ખુબ અનુભવ અને બધા ભાઈ તો કેટલો મહેનત કરે છે અમિતાબેન કઈ કહો કેવું હોય તો પછી આપણે આભાર દર્શન એક મિનિટ નું કરીને પડીશું ઘણા બધા આટલું બધું લેટ થયું હોવા છતાં પણ અને પેલું પ્રવચન જયારે આપણે નહી યોજી શક્યા એમ હોવા છતાં પણ પાંત્રીસ જેટલી એમાં આપણે પહોંચી શક્યા એ ખરેખર ચંદ્રકાંત ભાઈ આપનો કોઈ પ્રતાપ હોવો જોઈએ કારણ કે અમને તો ડાઉટ લાગતો પાંચ દસ કે પંદર થી વધુ વ્યક્તિઓ નહીં થશે પણ અત્યારે પણ હું જોઈ રહ્યો છું કે ત્રીસ થી વધુ વ્યક્તિઓ છે અને ખરેખર આપનો પ્રતાપ છે અને ખૂબ ખૂબ આભાર આપનો આજે ખરેખર બહુ વિચિત્ર વિષમ પરિસ્થિતિઓમાં મુકાયા આપણી જૂની લિંગ ચાલ્યું જ ને નહીં થઈ શકી કોઈ હિસાબે નવી લિંગ પર જવું પડ્યું નવી લિંક પણ ચાલુ કરતા બહુ તકલીફો પડી અમારે બધા ગ્રુપોને મોકલવા પ્રયત્ન અમે કર્યો પણ તો પણ ઘણા બધા રહી ગયા વ્યક્તિગત રીતે બહુ જ જે જાણકાર લોકો હતા જોડાવા માગતા હતા તે પણ રહી ગયા આ એ બધાની ક્ષમા માગીને મિચ્છામી દુકડમ કરી અને ખૂબ ખૂબ આભાર હું માનું છું આપણી સાથે આ પ્રોગ્રામને માટે જે સહભાગી સંસ્થાઓ જોડાય છે તેમને અત્યારે આપણે યાદ કરવા જોઈએ શ્રી શ્વેતાંબર દિગંબર સ્થાનકવાસી અને તેરાપંથી જૈન સંઘો આ આપણે ચારે ચાર આચાર સંઘોને આપણે સાથે જોડ્યા છે સાથે જોડ્યા છે શ્રી મહાવીર જૈન વિદ્યાલય એલમની એસોસિએશન કે જે ઘણા બધા ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં એની ઘણી બધી બ્રાન્ચિસ છે તે શ્રી જૈન શ્વેતાંબર યુવક મહાસંઘ સુરત ભદ્ર આશ્રમ પ્રાર્થના સંઘ પરિવાર જીવન ભારતી મંડળ સુરત જોગાણી નગર જૈન સંઘ શ્રી સિનોર સંઘ જીવન જ્યોત ટ્રસ્ટ જૈન સોશિયલ ગ્રુપ પરિવાર પાઠશાળા મંડળ સુરત મહાવીર જૈન એલમની એસોસિએશન સુરત આમ ઘણા બધી સંસ્થાઓ આપણી સાથે આ યોજવામાં સાથે જોડાય છે અને એ લોકો એમાંના ઘણા યુટ્યુબ ઉપર સતત અને જોતા રહે છે અને આખું વર્ષ એનો લાભ લેતા રહે છે હવે આવતીકાલે આપણી સાથે જોડાશે પદ્મશ્રી ડોક્ટર કુમારપાળભાઈ દેસાઈ અમદાવાદથી ભગવાન મહાવીરના ભગવાન મહાવીરના જીવનના અજાણ્યા અને અદભુત રહસ્યો એ પદ્મશ્રી ડોક્ટર કુમારપાળભાઈ દેસાઈ કે જે સતત પાંચ વર્ષથી આ પર્યુષણ વ્યાખ્યાન માળાના એક અદભુત વિદ્વાન ચિંતક વક્તા લેખક તરીકે આપણી સાથે જોડાઈ રહ્યા છે એ આપણે માટે ખરેખર એક જબરજસ્ત લાગણીની વાત છે પદ્મશ્રી ડોક્ટર સુધીરભાઈ શાહ પણ અમદાવાદથી જોડાઈ રહ્યા છે એકચ્યુઅલી સુધીરભાઈ શાહ ન્યુરોલોજીસ્ટ છે એમની આમ તમારે અપોઇન્ટમેન્ટ પણ લેવી હોય તો બે ત્રણ મહિના થતા હોય છે તેવા સુધીરભાઈ શાહ બહુ જ પ્રેમથી આપણી સાથે જોડાય છે આ વર્ષે અત્યારે એમની તબિયત બરાબર ન હોવા છતાં પણ તેઓ મેં ગઈકાલે પણ કહ્યું કે ડોક્ટર સાહેબ આપ નહીં જોડાશો તો પણ ચાલશે અથવા તો વિષય પણ આપ આપનો નક્કી કરશો કારણ કે અત્યારનો જે હવે નવો વિષય લેવાના છે એની કદાચ તૈયારી ન કરી શકે તો આપ જે જૂનો કોઈ વિષય પણ લેશો તો પણ ચાલશે પરંતુ આજે સવારે ફરીથી ફોન આવ્યો આજે કે એકચ્યુઅલી પોસ્ટપોન કરી મૂકવું પડે એવી પરિસ્થિતિ હતા છતાં ફરીથી ફોન આવ્યો કે નહીં ભદ્રેશભાઈ હું કોઈ પણ સંજોગોમાં આવતીકાલે જોડાઈશ જ અને ભાગે જે એમનો વિષય છે આપ્યો હતો તે પ્રતિક્રમણનું હાદ હાર્દ વંદિત સૂત્ર એના પર જ તેઓ ફરમાવશે છતાં મેં કહું છે કે આપ ગમે તે રીતે આપ આવો અને કોઈ પણ સબ્જેક્ટ ઉપર આપ ખુશીથી બોલો એટલે આવતીકાલે પદ્મશ્રી ડોક્ટર સુધીરભાઈ શાહ ત્યાર પછી પરમ પૂજ્ય આચાર્ય ભગવંત નંદી ઘોષ સુરેશ્વરજી મહારાજ સાહેબ અમદાવાદથી જોડાશે અને તેઓ વૈજ્ઞાનિક આચાર્ય ભગવાન સાયન્ટિસ્ટ આચાર્ય ભગવંત તરીકે જાણીતા છે તેઓએ આપણને ત્રણ વર્ષથી સતત સ્લાઇસ દ્વારા જુદી જુદી અને એક પ્રેઝન્ટેશન કરીને મોર્ડન રીતે એમને આખું સાયન્ટિફિક શરૂઆત આપણે રજૂઆત કરી છે આ વર્ષે પણ તેઓ ભગવાન મહાવીર ધ યુનિક સાયન્ટિસ્ટ ઓફ ધ યુનિવર્સ એ વિષય ઉપર પરમ દિવસે રજૂઆત કરશે ત્યાર પછી ત્યાર પછી આપ જાણતા હશો કે ગુજરાતમાં ગુજરાતનું જે એક સામાયિક હતું ગુજરાત રાજ્યનું એનું નામ હતું ગુજરાત શ્રી ભાગ્યેશભાઈ ઝા આઈએએસ છે તેઓ આપણી જોડે જોડાશે અને એમનો વિષય રહેશે અજવાળાનો પંથ અજવાળાનો પંથ આધ્યાત્મિક શક્તિ આધ્યાત્મિકતા એ વિષય ઉપર તેઓ પ્રવચન આપશે ત્યાર પછી ડોક્ટર શૈલેષભાઈ મહેતા કે જે ઓપ્થેલમોલોજીસ્ટ છે વડોદરાના અને દાદા ભગવાન આપે એમના નામ સાંભળ્યું હશે દાદા ભગવાન ખાસ કરીને જે આપણા પાટીદાર ભાઈઓ છે તે વિશેષ એમાં રુચિ રાખે છે તે દાદા ભગવાન પોતે પણ એક પાટીદાર હતા અને તેઓ સ્વામીજી તે સિમંદર સ્વામીજીના એવો દાદા ભગવાનના ડોક્ટર શૈલેષ મહેતા એ આપત પુત્ર છે અને તેઓ બોલશે વિતરાગ વિજ્ઞાનના યથાર્થ પુરુષાર્થ પ્રયોગો વિત્રાગ ના યથાર્થ પુરુષાર્થ પ્રયોગો ત્યાર પછી સુરેશભાઈ મુંબઈથી ઉપાધ્યાય વિજયજી નું જીવન અને કવન અને છેલ્લે દિવસે અ સુરત અને ગોપીપુરા ના આપ ઘણા બધા છો એમાં અને ઘણા બધા એ મારી સાથે વર્ષો સુધી ગોપીપુરા હેરિટેજ વોક કરી છે તે સુરતના ગોપીપુરા વિસ્તારમાં અને સુરતમાં જે અદભુત સ્થાપત્યના જે જૈન મંદિરો દેરાસરો છે એનો ઇતિહાસ અને એનો વારસો એ વિષય ઉપર મારી સાથે જ જોડાશો આપ જરૂરથી અને છેલ્લે દિવસે છેલ્લો જે આપણી એ હશે તે ઓપન હાઉસ એટલે કે જાહેર ચર્ચા ધર્મ અને કર્મ સાંપ્રત સમસ્યાઓ અને એનું સમાધાન એ આપણે એના પર એક ઓપન હાઉસ યોજીશું આપ બધા આજે જે બધા વક્તાઓ પણ જોડાયા છે તે પણ આમાં જોડાઈ શકશે આગલી પર્યુષણ વ્યાખ્યાન માળાઓના વક્તાઓ પણ જોડાઈ શકશે અને આપ તમામ પણ જરૂરથી એમાં જોડાજો અને આપણે તે દિવસે વધુ વિશેષ વાતો કરીશું નરેશભાઈ આજે જે જોડાયા છે તેમાંથી જે કોઈને કંઈક કહેવું હોય અથવા તો કંઈક પૂછવું હોય તો તે જરૂરથી પૂછી શકે છે એમ પૂછો અને પછી આપણે આને સમાપ્ત કરીશું જી બદ્રેશભાઈ ખૂબ સરસ આદનું પ્રવચન અને સર તમે ખૂબ સરળતાથી આ વાતો કરતા હતા અને સ્વચ્છતા હતી સ્વસ્થતા અને ખૂબ સરસ દ્રષ્ટાંતો તમે આપ્યા રીડર્સ ડાયજેસ્ટ વાળું દ્રષ્ટાંત ભૂલી ન શકાય

लेवल थ्री ना कोई का जोड़ाया छे हेलो मनीषा बेन मेहता छे मनीषा बेन जी रंजना जी यू कैन प्लीज से हाँ आ खूब खूब अभिनंदन अटलू सुंदर अटलू मिठी आवाज मास कन्विंसिंग मैं कोई जो सांभळ्यु नथी आई रियली really, रियली really एन्जॉयड एना वास्ते खूब खूब अनुमोदना चंद्रकांत भाई

ભૈરવી બેન નો કે જેમણે સરસ નવકાર શરૂઆત કરાવી આભાર માનીએ આશાબેન મુંબઈ નો કે જેમણે પરિચય આપ્યો અને સૌથી વધુ આભાર અને મિચામે બિપિનભાઈ દોશી નો કે જેઓ આજે આપણને એમનું પ્રવચન જવા છતાં આપણે જરૂરથી એમને વચ્ચે એક દિવસ એ જયારે પણ કહેશે ત્યારે આપણે એમને લઇ આવીશું અને બિપિન પણ વિનય કેવો કે કે રસ્તા માં જતા પણ કે હું સાંભળું છું હા સર ને સાંભળો છેક સુધી હતા છેક સુધી હતા મને લાગે છે ખબર નહીં છે હા છેક સુધી હતા જાણે છે કે આ બધું વિડિયો યુટ્યુબ માં આવવાનું છે છતાં પણ બસ તો નરેશભાઈ આભાર દર્શન કરીએ જયેન્દ્રભાઈ મોરખીયા છે આભાર દર્શન માટે મોડું થયું છે એટલે કદાચ નહી હોય માનસુભાઈ આપ હોય તો આપ જી જય જન્દ્ર મારું નામ રેખા સાવલા ફ્રોમ સેન્ડિએગો એટલે જે પાઠશાળાનું છે પાર્ટ ઓફ ધ ધાળા હું ટીચર નથી પણ ઝૂમ માં એવી રીતે આવે છે પણ ચંદ્રકાંતભાઈ ની તો ખૂબ ખૂબ અનુમおદના બહુ જ સરસ તેમણે અમારે ત્યાં બી બે બે વાર આવ્યા છે અને અમારે અમને પાછા બોલાવવા છે પર્યુષણ માટે પણ ખૂબ ખૂબ ચંદ્રકાંત ભાઈ એટલું સરળ થી તમે બધું સમજાવ્યું છે એમને બસ હવે એમ લાગે છે કે જસ્ટ આચરણમાં મુકવાની જરૂર છે તો ખૂબ ખૂબ અનુમおદના ચંદ્રકાંતભાઈ ને થેન્ક યુ ફોર સેન્ડિંગ મી ધ લિંક ધેટ ઇઝ વેરી ટ્રુ લાસ્ટ મિનિટ યસ સરસ બેન વેરી ગુડ

અમારી કોશિશ હોવા છતાં ખૂબ ખુબ આજે મુશ્કેલીમાં હતા એ અંગે ક્ષમા અને હવે આપણે આ લિંક ચાલુ રાખીશું નરેશભાઈ શું કરીશું સર એ આવતીકાલના દિવસ દરમિયાન મેં વેરીફાઈ કરી લઈશ હા પણ બરાબર છે પણ અત્યારે આપણે એવું નક્કી કરીએ ટેન્ટેટિવલી જે છે તેના માટે કે અત્યારે જે લિંક છે તે સેટ થઈ ગઈ છે તો હવે આપણે આ લિંક સ્વિચ ઓવર કરીશું અને નવી લિંક છે કાલે વેઇટ કરવું જોઈએ કારણ કે ધીસ વોઝ મેન્ટ ફોર વન મીટિંગ ઓન્લી એટલે ઇટ વિલ બી ઓવર જસ્ટ નાઉ અચ્છા ઓકે ફાઈન એટલે આપણે જે આગલી આખા વીક માટેની છે ધેટ શુડ વર્ક મારી ક્યાં ભૂલ થઈ હતી તે હું આવતીકાલે શોધી કાઢીશ અને વિલ કમ ટુ ધી નોર્મલ સિંગ ફ્રોમ ટુમોરો ઓકે ફાઈન થેન્ક યુ વેરી મચ ખૂબ આભાર જય જીનેન્દ્ર એસ્પેશિયલી ડોક્ટર ચંદ્રકાંતભાઈ આપે સમય ફાળવ્યો અને કેટલી સરસ કેટલી સરળ રીતે આપે વાતો કરી એ બદલ અમે આપના ખૂબ ખૂબ આભારી છીએ અને ખૂબ બધા મિત્રો સુધી અમે આને પહોંચાડવાનો પ્રયત્ન કરીશું thanks a lot sir thank you very much and you. So, ha, you. So. so please allow me to conclude the meeting sir thanks a lot yeah please